હેલો ગાઈસ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. આજે અમે કચોરી બનાવવાના છે લીલા વટાણાની. વટાણા ફોડી નાખ્યા છે જો, અને આ લીલા ધણા અને આદુ અને મરચાંની ચટણી બનાવવાની છે એની જોડે. અને પછી લીલા વટાણાને પીસી નાખીશું. પહેલાં કઢાઈમાં થોડું તેલ નાખ્યું છે. હવે તેલ કે તમે ઘીમાં પણ વટાણા શેકી શકો છો, પણ અમે તેલમાં વટાણા શેકવાના છે. આ વટાણા છે ને આછા શેકવાના છે. થોડા થોડા એને શેકી કાઢીશું. મીડિયમ ગેસ પર અને આ વટાણાને શેકી કાઢીશું. એ શેકેલા વટાણાનું જે આપણે બનાવીશું તેનું મસાલો, એટલે મસાલો બગડે નહીં. થોડા દાડા તમે રાખી પણ શકો છો, એટલે મસાલો બગડે ના એટલા માટે થોડાક વટાણા કાચા પણ નહીં લાગે તમને અંદરથી, એટલા માટે તેને શેકી કાઢવામાં આવે છે. તેલમાં શેકી કાઢ્યા છે. હવે તેને થોડું ઠંડા થશે પછી એને મિક્સર મશીનમાં પીસી કાઢીશું. આપણે ધણા પણ સૂકા ધણા પણ શેકી કાઢ્યા છે, તેને પણ મિક્સર મશીનમાં થોડા કરકરા કરી દઈશું. લીલા વટાણા પીસી કાઢ્યા છે. હવે તેલ નાખી દીધું છે, તેલની અંદર જીરું નાખી દીધું છે, અને જીરુંમાં હવે આપણે હિંગ નાખીશું. થોડીક હિંગ પાવડર નાખવાનો છે અંદર. હિંગ પાવડર નાખી અને પછી આજે મસાલો આપણે તૈયાર કર્યો છે એ બધો મસાલો નાખી દઈશું. અને પછી એને ધીરા તાપે મળી ના જાય એમ હલાવીશું. ગેસની આંચ એકદમ ધીરી રાખવી પડશે. અગર વટાણા અને ધણાનું લીલા ધણા અને ચટણી બધી બનાવી એટલે મિક્સ કરી અને આપણે મસાલો તૈયાર કરી લઈશું. ઠંડો કરીશું. ઠંડો થયા પછી તેની ગોલીઓ બનાવીશું. એટલા ઘડી આપણે મેંદાનો લોટ બાંધી દઈએ. મેંદાનો લોટ બાંધવાનો છે. આ જો આપણે મેંદો ચાળી લીધો છે. હવે તેના અંદર થોડુંક મીઠું નાખીશું. સ્વાદ મુજબ મીઠું નાખવાનું. જો અમે લોટ બાંધવા બેઠી છું એની અંદર લોટમાં મેં ઘી નથી નાખ્યું, પણ તેલ નાખ્યું છે. તેલ એટલું નાખવાનું કે જેથી કરીને આપણે આપણી હાથમાં મુઠ્ઠી વળી જવો જોઈએ લોટ. આ એટલે લોટ મુઠ્ઠી વળ હોય એટલે એની કચોરી બહુ મસ્ત એકદમ ખાસ્તા કચોરી કડક કડક થશે અને એકદમ ફૂલીને દડો થઈ જશે. મસ્ત બજારમાં મળે છે એવી કચોરી બનશે. જો આ લોટ કેવો એકદમ સ્પોટ સ્પોટ સ્મૂથ બાંધ્યો છે. એકદમ આપણે હાથેથી વણવાની છે એટલે એકદમ ઢીલો આટલો સરસ કમ્પ્લીટ કાંઠો પણ લોટ નથી બાંધ્યો અને મસ્ત સ્મૂથથી લોટ બાંધ્યો છે. કેમ કે તેને હાથથી આપણે દબાવવાની છે, વેલણનો ઉપયોગ આડી વેલણનો ઉપયોગ કરવાનો નથી. તેને થોડી વાર 10 મિનિટ લગી ઢાંકી રાખીશું. એટલા ઘડી આપણે એની ગુલ્લીઓ પાડી દઈશું મસાલાની. જો આ ગુલ્લીઓ બનાવી દીધી છે, હવે કચોરીમાં નાખવાની છે. કચોરી ફૂલી છે, મસ્ત દડા જેવી થઈ છે, સરસ મજાની તળાઈ ગઈ કચોરી. જો કચોરી થઈ ગઈ છે તૈયાર. કચોરીમાં ખાવા માટે ચટણી પણ બનાવી દીધી છે. આ જુઓ કચોરી કેવી લાગી. બોલા
કચોરી કેવી લાગી તમને? સરસ લાગી. બહુ ઠંડી લાગે છે? ઠંડી એટલે કડકડતી ઠંડી. જબરા ઓઢીને ઉઈ ગયા છો ને બરોબર ના ઠંડી. ખાઈ ખાઈ શું ખાઈ રહી ગયા? કચોરી. એવું?